પ્રેમ સહિત આવાહન કરું, પધારીએ માં ભગવતી કેશા. બોલે સદગુરુદેવ કી, શ્રી ગાયત્રી માત કી, પ્રજ્ઞા પુરાણ કી, યુગ ઋષિ યુગ વ્યાસ કી. સદગુરુ પાવન ચરણ કમલમાં કોટી કોટી દંડવત પ્રણામ સાથે સૌને હૃદયથી પુનઃ પુનઃ આવકારતા, સૌને ભાવભર્યા વંદન, સૌને જય ગુરુદેવ. લાભપાંચમનો દિવસ ખૂબ સરસ લાભ અપાવવા આપણને પ્રભુની પવિત્ર ગોદ મળે એનાથી વિશેષ લાભ શું હોય શકે? ભગવાનનું સાનિધ્ય મળે એનાથી વિશેષ લાભ શું હોય શકે? સંસારની ભૌતિકતાને જોવાને મેળવવા તરસતી આપની આંખો, આપનું મન કદાચ આ મહત્તાને ન સમજે તો વાત જુદી છે. પણ એટલી વાત ચોક્કસ છે કે આજે જેટલા આની અંદર આવી ગયા ને એ બધાને લાભે લાભ છે, બધાને લાભે લાભ છે. આવો પ્રભુ આપણને માત્ર ભૌતિક જ નહીં આધ્યાત્મિક લાભ પણ ખૂબ અપાવે. પ્રભુને પ્રાર્થના કરું, સદગુરુને પ્રાર્થના કરું કે હે ગુરુદેવ, આટલા વર્ષોમાં ક્યારેય ન થઈ હોય ને એવી ભક્તિ તું આ વર્ષમાં કરાવજે, અમને બધાને એટલી ભક્તિનું અનુદાન આપજે. કારણ કે ભક્તિ એ જ સર્વશ્રેષ્ઠ અને સાચું ધન કહેવાયું છે. પરમ પૂજ્ય ગુરુદેવ યુગઋષિ દ્રષ્ટા વેદ મૂર્તિ તપોનિષ્ઠ પંડિત શ્રી રામ શર્મા આચાર્યજી, પરમ વંદનીય માતા ભગવતી દેવી એ સાથે મળી અને આ સંસારને કાયાકલ્પ કરવા માટે, એક વિશેષ બદલાવ લાવવા માટે જે પ્રયત્ન કર્યો, તિલ તિલ કરીને તપતા તપતા પોતાનું જીવન સંસારના સુખ માટે અર્પણ કરી દીધું, ત્યારે તેને આપેલા કેટલાક અનમોલ રત્ન પ્રજ્ઞા પુરાણમાં તેમને સ્થિત કર્યા. પરમ પૂજ્ય ગુરુદેવે બતાવેલ આ પ્રજ્ઞા પુરાણ શું છે, તેની મહત્તા શું છે, કદાચ અમારો વિશેષ ગાયત્રી પરિવાર લગભગ તેનાથી ખૂબ પરિચિત હશે, કારણ કે ઘણી કથા પ્રજ્ઞા પુરાણની આપને સાંભળી છે. પણ છતાંય કોઈ પણ વસ્તુનું મૂલ્ય મહત્વ જ્યાં સુધી વ્યક્તિ ન સમજે ત્યાં સુધી તેને તેના પ્રત્યે શ્રદ્ધા નથી જાગતી. અને એટલે જ પરમ પૂજ્ય ગુરુદેવે એમ કહ્યું કે બેટા, મેરી ચીજ તો ઇતની બઢિયા હૈ, મેરા માલ તો ઇતના બઢિયા હૈ, લેકિન ઇસ બઢિયે માલ કો અગર હમે સંસાર મેં લેકર જાના હૈ તો સબસે પહેલે ઉસકા લાભ બતા દેના, સબસે પહેલે ઉસકી મહત્તા બતા દેના. બજારમાં જાઓ તો પણ કેટલી લેટેસ્ટ વસ્તુઓ આજે બજારમાં આવી હશે, ખરીદી કરવા જાઓ એટલે દુકાનદાર તમને તરત જ કહેશે કે આ વસ્તુ બહુ સરસ છે, લઈ જાઓ, આના જેવું તો બીજું કાંઈ નહીં, તમને શોધો તોય મળશે નહીં. અને દુકાનદાર તો એટલું મીઠું જૂઠું બોલે ને કે વાત નહીં પૂછવાની. આજના સમયનું કેટલુંક જૂઠાણું, પણ કેવું તો કે મીઠું. દુકાનદાર પાસે જાઓ તો આ છેલ્લો જ પીસ છે, તમે ભાવી ગયા હો, તમારા જ નસીબનો હતો, લઈ જાઓ. ધોળે દાડે આપણને ફેરવી નાખે, ફેરવી દે ને, કેમ એની જીવવામાં મીઠાસ હોય અને મીઠાસની સાથે એનું મહત્વ બતાવી દે કે આ છેલ્લો જ, આ તમારા માટે જ રહ્યો લાગે છે, તમે લઈ જાઓ. બીજું જૂઠું શું બોલે ખબર? આપણા સંબંધોના પરિચયની અંદર, બસ હું તમને ફોન જ કરતો હતો અને તમારો ફોન
હમણાં 5 મિનિટમાં જ હું પહોંચ્યો, પછી ભલે ઘરમાંથી નીકળતો હોય. ઘણા બધા એવા જૂઠ છે કે માણસને આમ વાત વાતમાં એને એવું કરી દે કે બસ. આવો પરમ પૂજ્ય ગુરુદેવે પ્રજ્ઞા પુરાણ આપને સમક્ષ મૂક્યું. 18 18 પુરાણ હોવા છતાં પણ આ 19મા પુરાણની રચના કરવી પડી તેની પાછળનું કારણ શું છે? સંસારમાં અનેક શાસ્ત્રો અને અનેક ગ્રંથો પડેલા છે, પરંતુ છતાંય સદગુરુ કહે, આદિ ગુરુ ભગવાન શિવ અને સતીના જ્યારે સંવાદમાં ગુરુ ગીતાની રચના થઈ ને તે સમયે આદિ ગુરુ ભગવાન શિવે પણ એમ કહ્યું, વેદ શાસ્ત્ર પુરાણાણિ ઇતિહાસાદિકાનિ ચ અનન્ય, વેદ શાસ્ત્ર પુરાણાણિ ઇતિહાસાદિકાનિ ચ, અનેક શાસ્ત્ર ગ્રંથ પુરાણો તમે જો એમાં પડી ગયા તો સમજી લેજો અપભ્રંશ માણસનું જીવન ભ્રમિત કરી દેશે, એને ભ્રમમાં નાખી દેશે. તો આ ભ્રમની ભટકણમાંથી માણસ બચી શકે એ માટે સદગુરુએ જોયું કે માણસને એક સાચો રાહ મળે એવું મારે કંઈ કરવું છે, અને એટલે પરમ પૂજ્ય ગુરુદેવે પ્રજ્ઞા પુરાણની રચના કરી આપની સમક્ષ મૂક્યું. પ્રજ્ઞા પુરાણ, પ્રજ્ઞા યાને એ દિવ્ય દ્રષ્ટિ, એ દિવ્ય જ્ઞાન કે જેને પ્રાપ્ત કર્યા પછી એને ક્યાંય કાંઈ પ્રાપ્ત કરવાનું બાકી નથી રહેતું. ઇતિ પ્રજ્ઞા. પ્રજ્ઞા શું છે તેની મહત્તા બતાવતા એમ કહેવામાં આવ્યું, પ્રજ્ઞા સદગુણો નિખાલે છે જ્ઞાન.